વિદેશમાં નોકરી મેળવીને ઉજ્જવળ ભવિષ્ય મેળવવા માંગતા યુવાનો માટે નવસારીમાં લાલ બત્તી સમાન બનાવ સામે આવ્યો છે। ઉચ્ચ ભણતર મેળવીને વિદેશમાં સ્થાયી થવા માંગતા ભારતીય યુવાનો ફોરેન કન્ટ્રીઝમાં સેટ થયાના અનેક ઉદાહરણો છે, પણ કેટલીકવાર વિદેશ જતા યુવાનોને કડવો અનુભવ પણ થાય છે, જેનો જીવંત દાખલો નવસારીમાં બનવા પામ્યો છે। નવસારીમાં રહેતા હળપતિ સમાજના યુવાનો મલેશિયામાં નોકરીની તલાશમાં ગયા હતા, પણ ત્યાં તેમને માનસિક અને શારીરિક ત્રાસ અપાતા તેઓની હાલત કફોડી થઈ હતી અને ત્યાં તેમની સાથે છેતરપિંડી થતા તેઓ ભારત પરત આવવા માટે તરસી રહ્યા છે અને તેમને મેડિકલ સહાયની પણ જરૂર છે। ત્યારે હળપતિ સમાજના અગ્રણીઓએ આ મામલે યુવાનોને પરત ભારત લાવવા માટે ભારત સરકાર દ્વારા કાર્યવાહી થાય તેને લઈને આવેદન પત્ર પાઠવ્યું હતું। નવસારીના હળપટી સમાજ સેવા મંડળ દ્વારા જે કબીલપોર ખાતે ચાર યુવાનોએ મલેશિયા ખાતે રોજીરોટી માટે ગયા હતા અને મલેશિયાની સરકારે જે અમાન્ય એ લોકો સાથે અત્યાચાર ગુજાર્યા છે અને જે એ લોકોને ત્રાસ આપ્યો છે, તેવો ત્રાસ તો આપણી ભારત સરકાર આતંકવાદીઓને પણ નથી આપતી। એટલે જે કોઈ મલેશિયામાં બીજા યુવાનો બાકી રહી ગયા છે તો એમને ભારત સરકાર તાત્કાલિક એમને પાછા ભારત દેશ લાવે અને જે એજન્ટ આવા યુવાનોને લોભામણી લાલચ આપીને લઈ જાય છે એના પર સખતમાં સખત સજા થવી જોઈએ। અને હાલમાં જે આ લોકોને શરીર પર જે ચાંડા એઠ્યા છે તો નવસારી જિલ્લાના કલેક્ટર સાહેબને મારે કહેવાનું કે એ લોકોને વહેલી તકે આરોગ્ય ખાતાની ટીમ મોકલે અને જે કોઈ દવા દારૂ કરવા લાગે તે કરો અને સરકાર તરફથી જે કોઈ રાહત પેકેજ કે એવું કંઈ બી અપાતું હોય તે આપો એવી અમે આશા રાખીએ। સમાજ દ્વારા ભેગા થઈને પાછા વારંવાર એ લોકોને રજૂઆત કરું ને સમાજમાં જાગૃતિ લાવશું કે તમે આપણા દેશમાં જ રોજીરોટી લેવો, બહારના દેશમાં જવાની આપણે કોઈ જરૂર નથી। આપણા દેશમાં આપણાથી દોડી પણ રહેવાય ત્યારે વિદેશોમાં આપણેથી મુસીબત પડે ને ગરીબ આદિવાસીઓને એની વધારે તકલીફ પડે। મારું નામ ધર્મેશ પટેલ છે, હું નવસારીનો રહેવાસી છું। હવે અમારે નવસારીના છોકરાઓ જે મલેશિયા જોબ માટે જવા માગતા હતા એવા લોકો ગયા વર્ષે 2019માં કિરણ પટેલ નામનો એજન્ટ છે વલસાડનો, એના થ્રુ મલેશિયા જોબ કરવા માટે એપ્લાય કર્યું હતું અને કિરણ પટેલે એમને કીધું હતું કે ભાઈ અમારી ચેન્નઈ ઓફિસ છે ત્યાં તમારે જવું પડશે મેડિકલમાં તેને બધું, અને એ લોકોએ પ્રોસેસ પૂરી કરી હતી। હવે ત્યાં એમને બતાવવામાં આવ્યું હતું કે ભાઈ આ ટાઈપની ઇઝી જોબ છે અને તમને આટલો રૂપિયા બે પગાર આપવામાં આવશે, ઇનફેક્ટ કે 30-40 હજારની સેલેરી કીધી હતી અમને, એટલે છોકરાઓને એક સારી સેલેરી મળે છે એટલે એ લોકો જવા માટે તૈયાર થઈ ગયા। જ્યારે એ લોકો મલેશિયા પહોંચ્યા ત્યારે એમનો એરપોર્ટ પર જ પાસપોર્ટ લેવામાં આવ્યો હતો જે તે કંપની હતી તેના દ્વારા, અને જ્યારે એ લોકોને કંપનીમાં જોબ માટે કહેવામાં આવ્યું ત્યારે જોબ જે કીધી હતી એના કરતાં હાર્ડ હતી, તો પણ એ લોકોએ કરી હતી અને કંપનીએ પહેલાં જ કીધું હતું કે આ જે તમને 1500 કે 2000 રિંગીટ કહો છો એ અમે તમને આપી શકવાના નથી, અમે તમને બેઝિક 1100 રિંગીટ જે થાય છે અમારા એ આપીશું। તો પણ છોકરા લોકો ગયા હતા એટલે એ લોકો કામ તો કરવાનું જ હતું, એ લોકોએ કામ કર્યું। જ્યારે એક મંથ થયો જ્યારે પગાર સેલેરી લેવાનો ટાઈમ આવ્યો ત્યારે એ લોકોને 1100 જે બેઝિક પગાર હતો એ પણ નહીં આપવામાં આવ્યો, ખાલી 700 જેવા રિંગીટ આપવામાં આવ્યા। એ વાતની કમ્પ્લેન એમને પહેલાં તો ત્યાં કરી લોકલ કંપનીમાં અને પછી જે એજન્ટ એમને વલસાડથી મોકલાવ્યા હતા અહીંયાથી એમને કરી છે, પણ એમને બી કંઈ ધ્યાન નહીં આપ્યું અને પહેલાં જે કંપનીવાળા પણ ધ્યાન નહીં આપ્યું અને કામ બી હજી વધારે હાર્ડ કરાવતા હતા, જે એ લોકોથી થાય તેવું હતું જ નહીં। એવી રીતે એ લોકો 3-4 મહિના જેવું કામ કર્યું હતું, જ્યારે એ લોકોને લાગ્યું કે હવે અમારાથી થાય નથી તો એ લોકોએ રિક્વેસ્ટ કરી કે અમને ઇન્ડિયા તમે મોકલી આપો, પણ કંપની કહે છે કે ભાઈ અમારો પાસપોર્ટ જે તમારો જમા છે અમારી પાસે અમે તમને આપીશું નહીં, ઇન્ડિયા જવું પોસિબલ નથી, તમારે અહીંયા જ કામ કરવું જ પડશે। ત્યારે એ લોકોનો કોન્ટેક એક કિરણ પટેલ નામનો ગુજરાતનો છે ભાઈ જે ત્યાં મલેશિયાનો છે એજન્ટ જ છે એનો કોન્ટેક થયો, એણે કીધું કે હું બીજી કંપનીમાં તમને જોબ લગાવી દઈશ સારી હશે ત્યાં। એમને એમની પાસે 300 રિંગીટની આસપાસ કંઈ પૈસા લીધા પર પર્સન અને નવી જોબ અપાવી, નવી જોબ સારી હતી એટલે એ લોકો બી લાગી ગયા હતા, પણ એ લોકોને એ ખ્યાલ નહીં હતો કે જ્યારે તમે જોબ માટે જાઓ છો ત્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ જો આવી રીતના જતા રહો તો એ ઇમિગ્રેશન રૂલ્સ તોડેલો કહેવાય, એ લોકોને કંઈ નોલેજ નહીં હતું, કિરણ પટેલે બી એવું કંઈ કીધું નહીં હતું બરાબર, એટલે આ લોકો લાગી ગયા હતા, ખુશ હતા કે સારો પગાર છે સારી નોકરી છે થોડાક પૈસા વધારે ઘરે મોકલાવાશે। ઇન બિટવીન માર્ચ મહિનામાં જ્યારે કોરોનાવાળું ચાલ્યું ત્યારે એ લોકોને 11 માર્ચ 2020માં ઇમિગ્રેશનની રેડ પડી હતી, તેમાં આપણા નવસારી અને ઇન્ડિયાના ઘણા બીજા સ્ટેટ્સના બી પકડાયા હતા ઇમિગ્રેશનમાં, ને ત્યાર પછી એ લોકોને કંઈ પણ ઇન્ફોર્મેશન ઘરે સુધી તો પહોંચાડવા નહીં દીધી, એ લોકોને ત્યાંથી જ પકડી લીધા હતા અને ડિટેન્શન કેમ્પમાં લઈ જવામાં આવેલા હતા। હવે ડિટેન્શન કેમ્પમાં બી એ લોકોને કંઈ એટલી બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવી નહીં હતી અને ત્યાર પછી એ લોકોને એમ કે થોડા દિવસની વાત હશે નીકળી જશે, પણ એવી રીતના 2-3 મહિના થઈ ગયા પણ કંઈ ખબર બહાર બી નહીં ગઈ નહીં કોઈ બહારથી એ લોકોની ખબર પૂછવા માટે એવું। જ્યારે 11 માર્ચ જ્યારે પકડાયા હતા ત્યારે જ એમણે કિરણ પટેલને ઇન્ફોર્મ કરી દીધું હતું કે સર અમને પકડી લીધેલા છે તમે અમારી હેલ્પ કરજો અને અમારા ઘરવાળાને ઇન્ડિયામાં જાણ કરી દેજો ને વહેલી તકે અમને છોડાવજો,
હવે ડિટેન્શન સેન્ટરની હાલત એટલી ખરાબ હતી કે નહીં ખાવાનું પૂરતું આપવામાં આવતું, હાલત તો તમે બધા જોતા છો એ લોકોની કેવી થઈ ગઈ છે બરાબર. અને એ જ હાલતમાં એ લોકો એક જ જોડી કપડાં જે પહેરીને એ લોકોને પકડેલા હતા 11 માર્ચ, તે જ કપડામાં અત્યારે જ્યારે ઇન્ડિયા એવા એ લોકો 27 ઓગસ્ટ ત્યાં સુધી એક જ જોડી કપડામાં હતા, એમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું. હ્યુમન રાઇટ્સ જે બધા કહે છે કે હ્યુમન રાઇટ્સ હોવા જોઈએ દરેકના, એ લોકોના હ્યુમન રાઇટ્સ એક પણ રહ્યો નથી. અને એટલા જ માટે અમે આ બધી કોશિશ કરીએ છીએ કે જે બીજા બધા ઇન્ડિયન્સ ફસાયેલા છે ગુજરાતના પણ છે, એ લોકોને ભાઈ આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્સટર્નલ અફેર્સમાંથી કંઈ પણ સંપર્ક કરીને એ લોકોને જલ્દીથી ઇન્ડિયામાં લઈ આવ્યો. અને આ લોકોની બી આર્થિક હાલત એટલી બધી સારી નથી, તો ગવર્મેન્ટ એ લોકોની બી જો હેલ્પ કરે તો સારું કહેવાય, એના માટે જ અમે બધું કરીશું. હા, હરપતિ સમાજના પ્રમુખ લોકોની આજે મેં વાત કરી હતી, એમને કંઈ આવેદન આપ્યું છે? મારી પણ એ ડિમાન્ડ છે કે એ લોકોની આર્થિક જે સહાય છે એ કરવી જોઈએ, અને બને ત્યાં સુધી જો કોઈ ગવર્મેન્ટ જોબ મળતી હોય તો પણ સારું. હાલ તો હરપતિ સમાજના અગ્રણીઓ અને પીડિત યુવાનના પરિવાર તમામ યુવાનોને ભારત પરત લાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે, ત્યારે આ મામલે ભારતનું વિદેશ મંત્રાલય સક્રિય બની નવસારીના યુવાનોને માટે તાત્કાલિક મલેશિયા દેશ સાથે વાટાઘાટો કરે તે જરૂરી છે. NDC ન્યૂઝ નવસારી.